thank you. હવામાનની આગાહી ઉપર તો રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે સાર્વત્રિક વરસાદની આગાહીની સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં સુરત રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી મોરબી દ્વારકા ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો સાથે જ આવતીકાલની વાત કરીએ તો પોરબંદર જૂનાગઢ દ્વારકા ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે કે આણંદ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાગર હવેલી રાજકોટ જામનગર અમરેલી ભાવ ભાવનગર મોરબી કચ્છમાં પણ ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો વાત કરીએ આજે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલમાં ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ટક્કર થશે ભારત આજે વર્લ્ડ કપમાં જીતના દોર યથાવત રાખવા માટે બે હજાર બાવીસનો પતલો લેવા માટે માતાને ઉતરશે તો હવે સવાલ એ થાય છે કે આજે મેચમાં કોનો પગલો ભારે રહેશે શું ભારત પોતાનો દબદબો લઈ શકશે કે પછી આ વખતે પણ ઇંગ્લેન્ડ પોતાનો ઇતિહાસ યથાવત રાખશે મેચ પર અમારા સહયોગી ઉર્વિંદ વ્યાસે સ્પોર્ટ્સ પત્રકાર અધિરંજન જાડેજા સાથે ખાસ વાતચીત કરી હતી આવો જોઈએ સૌથી પહેલાં ઇન્ડિયા ઇંગ્લેન્ડનો મેચ છે આજે બહુ મોટું મેચ છે કારણ કે સેમિફાઈનલ છે અને ત્યાંની કન્ડિશન ગુયાનામાં રમાય છે એટલે ત્યાંની કન્ડિશન કઈ રીતની હશે શું કઈ રીતના પ્લેઇંગ ફિલ્ડ રહી શકે છે આપણા માટે સેમિફાઈનલ છે બહુ જ હાઈ વોલ્ટેજ મેચ કહી શકાય પણ કંડિશનમાં જોઈએ તો ગઈકાલે ઇન્ડિયન ટાઈમ પ્રમાણે જો સાંજે બપોરે ત્યાં વરસાદ પડ્યો હતો અ એવા આપણે જોયું હતું ત્યાર પછીની જે કહેવાય કે એ ધ્યાને લઈને ભારતે જે છે એ થોડુંક સાવચેત રહેવું પડે અને આમ તો જો આપણે વાતે કરી છે ને આમ જનરલી ટી ટ્વેન્ટીમાં પીચ એટલી બધી ઇફેક્ટ નથી પણ વરસાદ જો પડે છે મેચમાં કારણ કે રિઝર્વ ડે આપણી મેચમાં નથી આપણી પાસે માત્ર મેચ સિવાયની બસો નેવું મિનિટ જે છે બસો પચાસ મિનિટ જે છે એ આપણી પાસે માત્ર છે એટલા માટે ટોસ જીત્યા પર જો આપણે જીતીએ છીએ તો પહેલાં ફિલ્ડિંગ લેવી જોઈએ અને હરી ટીમ ઉપર દબાવ રાખવો એ પહેલી રણનીતિ હોવી જોઈએ ઓકે તો પ્લેઇંગ પ્લેઈંગ ની વાત કરીએ ઇન્ડિયા હોય કે ઇંગ્લેન્ડ હોય બંને માટે આપણું પણ બેલ બેલેન્સ છે આપણે એક જ વાર ટીમમાં ચેન્જીસ કર્યા સિરાજની જગ્યાએ કુલદીપ યાદવને લાવ્યા પછી વિનિંગ કોમ્બિનેશન એનું એ જ છે એ ઇન્ડિયા હોય કે ઇંગ્લેન્ડમાં પણ એ જ કોમ્બિનેશન ઘણા ટાઈમથી ચાલે છે કોઈ ફેરફાર તમે આમાં જોવો છો ના મને લાગતો કે આમાં ફેરફાર થાય વિનિંગ કોમ્બિનેશન ચેન્જ કરે કારણ કે બધા જ કહી શકાય કે પરફોર્મ કરી રહ્યા છે સારી રીતે જે આપણે પરફોર્મ નહોતા કરતા એ હવે એવું લાગ્યું લાસ્ટ ઓસ્ટ્રેલિયા મેચમાં કે ક્લિક થઈ રહ્યા છે પરફોર્મ કરી રહ્યા છે સિએમ દુબે હોય કે પછી કોઈ પણ તમે અર્ષદીપ હોય એ બધા પરફોર્મ કરી રહ્યા છે એ એ આઉટ ઓફ ફોર્મ નથી કે કહી શકાય કે આને હવે કાઢવાની જરૂર છે

જસપ્રીત બુમરાહ કારણ કે એણે જ અત્યાર સુધી કોઈ પણ લો સ્કોરિંગની મેચ હોય કે સ્કોરિંગની મેચ હોય કહેવાય ને કે એણે જ મેચ જે છે બુમરાએ એ આખી ચેન્જ કરી છે જ્યારે જ્યારે ઇન્ડિયાને જ્યારે તકલીફ પડી છે જ્યારે વિકેટની જરૂર પડી છે ત્યારે બુમરાહ આવી જાય છે વિકેટ લે છે અને ગેમ ચેન્જ કરી નાખે છે અને બીજું તમે મહત્ત્વની વસ્તુ કે ને અત્યાર સુધી આ ટુર્નામેન્ટ માત્ર નવ જ ફોર ખાધી છે અગિયાર વિકેટ લીધી છે બોલિંગ આ એને પરફોર્મન્સ પરફોર્મ જ કહે તમે રેકોર્ડમાં ટોપ હોવું એ જરૂર નથી તમે પરફોર્મ કેવી રીતના કરો તમે ટીમને વિનિંગમાં કેટલો તમારો ફાળો હોય છે એ મહત્ત્વનો હોય છે અને જસપ્રીત ઉમરાએ પ્રૂવ કર્યું નો ડાઉટ લાસ્ટ મેચમાં રોહિત શર્માની ઇનિંગ મહત્વની જ હતી પણ તમે જુઓ જ્યારે વિકેટ લેવાની વાત આવી જ્યારે ઓસ્ટ્રેલિયાની કરોડ રજૂ તોડવાની વાત આવી ત્યારે બોલરો સાથે આપી એમાં જસપ્રીત ઉમરાહ પણ હતો મહત્વનો કી રોલ એટલે ટોપ પરફોમર મારા હિસાબે હું બુમરાહને પહેલાં જે બીજા સ્ટેજ ઉપર હું વિરાટ અથવા તો રોહિત બેમાંથી કોઈ એક મને લાગે છે આ વખતે આવશે